હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જે ગૌરી વ્રત અત્યારે ચાલી રહ્યું છે એના માટે આપણે બાળકીઓ માટે અહીંયા દૂધ સેવૈયા બનાવવાના છે. એના માટે આપણે આ ઝીણી જે કરિયાણા સ્ટોરમાં મળે છે એ આપણે ઝીણી સેવ લીધી છે દૂધ સેવૈયાની, અને એક લીટર આપણે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. અને એના માટે આપણે કાજુ, બદામ, પિસ્તા અને ઇલાયચીનો પાવડર જોઈશે, એ આપણે અંદર ઉમેરી દઈશું. સૌથી પહેલાં આપણે સેવ શેકી દેવાની છે. સૌથી પહેલાં આપણે આ સેવ આપણે કકડા કરી નાખવાના છે, અને બહુ ઝીણા આપણે નથી કકડા કરવાના, આટલી આટલી સાઈઝના જ કકડા કરી દઈશું. સૌથી પહેલાં આપણે અહીંયા પેન મૂકી દીધું છે. પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. અંદર ચોખ્ખું ઘી લીધું છે. હવે આપણે કાજુને શેકી નાખવાના છે. પહેલા ફ્રાય કરી દઈશું એને. બહુ વધારે ફ્રાય કરવાના નથી. આને કાજુ આપણે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે જે સેવ ભાગીને તૈયાર કરી હતી એ આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે સેવને શેકી નાખવાની છે, અને ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે. સેવ આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર જે ફૂલ ફૂટવાળું 1 લિટર આપણે દૂધ લીધું છે એ આપણે અંદર એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું બધી. હવે આપણે 4 થી 5 ચમચી જેટલી ખાંડ લીધી છે એ અંદર એડ કરી દઈશું. આપણે ઇલાયચી પાવડર લીધો છે એ પણ અંદર એડ કરી દેવાનો છે. એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગતો હોય છે. હવે આપણે ધીમા ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે એને 5 થી 7 મિનિટ માટે એને હલાય હલાય કરવાની છે. હવે આપણે દૂધ ઉકળવા આવ્યું છે અને સેવ પણ આપણે એકદમ ઘટ થવા આવી છે. 5 થી 7 મિનિટ આપણે રવા દઈશું, પછી આપણે ગેસને ઓફ કરી દેવાનો છે. એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ. તમે આની અંદર મિલ્ક પાવડર ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. આમાં દૂધ સેવઈ એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું. આને તમે ગરમ પણ ખાઈ શકો, અને જો ઠંડી ખાવી હોય તો તમે 2 થી 3 કલાક માટે ફ્રીજમાં તમે મૂકી દેશો તો એકદમ ઠંડી એવી સરસ લાગતી હોય છે. ખીર એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી એવી બની છે. હવે આપણે બદામ પિસ્તા એડ કરી દઈશું અંદર. તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં જરૂરથી લખજો મારી રેસીપી તમને કેવી લાગી.